विद्यार्थियों आपणे स्वर शीख्या अ आ हवे आवे छे ई ई आ ई छे ए हस्व ई अने हस्व ई पछी छे दीर्घ ई हस्व ई ई थी शब्द बन्यो छे ईयर वॉर्म यस इमारत बिल्डिंग तमारा अहीं टेक्स्ट बुक में लख्यु छे ई आ जे छे ए दीर्घ ई ई ई थी थाय छे इस लॉन्गर साइड पीस ऑफ अ कॉट जे लाकड़ानो होय छे कॉट एने कहीए एनो ईस जे मोटो भाग होय छे लाकड़ानो साइडनो एने ईस कहीए बीजू छे ईश्वर ईश्वर गॉड तो विद्यार्थियों टेक्स्ट बुक में लखवानुं छे वर्कबुक में आपणे पहला समझिए बने वच्चे तफावत हस्व ई एटले शुं हस्व ई एटले जेनो आपणे हलको उच्चार ई करी पण दीर्घ दीर्घ एटले लांबो उच्चार दीर्घ एटले लांबो अर्थ थाय लांबो उच्चार करिए एटले ई ईस ईश्वर જ્યારે આપણે શીખીએ છીએ ત્યારે ભારપૂર્વક બોલીએ છીએ પણ જ્યારે રોજિંદા જીવનમાં આપણને આવડી જાય છે ત્યારે તફાવત આપણે ઉચ્ચારથી નથી કરતા હવે મેં વાંચ્યું ઈશ્વર ઈસ એવી રીતે વાંચી શકાય જ્યારે ઉચ્ચાર જ્યારે શરૂઆતમાં તમે શીખો ત્યારે બોલીએ આપણે ઈસ કેમ ઈસ બોલીએ છીએ એનાથી આપણે ફરક જાણી શકીએ કે આપણે કયો સ્વર લખવાનો છે દીર્ઘ ઈ હસ્વ ઈ અને લખવામાં પણ સહેજ તફાવત છે પણ ભૂલો નથી કરવી ધારો કે તમારી સિંગલ લાઇનની નોટબુક છે ફરીથી એ જ નિયમ છે આપણો કે ચાર ભાગ કાઢશો તમે પેજના ઓકે અને અહીંયાથી લખવાનું શરૂ કર્યું ઓકે આ ઈ એક લાઇન છોડીને ત્રીજી લાઈનમાં લખવાનું છે ઈ ઈ આવી રીતે લખાય આ ઈ છે હસ્વ ઈ હવે દીર્ઘ ઈ નોટબુકમાં લખવાની વધારે પ્રેક્ટિસ કરો વન ટુ થ્રી ફોર હવે આ દીર્ઘ ઈ એને વણાથી વધારે કરી ઓકે આ એટલે ડિફરન્સ આટલો જ છે અહીંયા તમે જોઈ શકો એનો છેદ અહીંયા સુધી છે અને આને આખું આપણે નીચે સુધી લાવીએ એટલે એ દીર્ઘ ઈ ઉચ્ચારમાં પણ ફરક છે સ્લાઇટ ફરક છે સ્લાઇટ એટલે જ્યારે આપણે ઉચ્ચારીએ ઈ ઈમાર ઈશ્વર ઈશ્વર એટલે દીર્ઘ દીર્ઘ ભારપૂર્વક ઉચ્ચાર કરો એવી રીતે અહીંયા લખીશું ઈશ્વર ઈશ્વર ઈ તો વિદ્યાર્થીઓ તમારે પણ ધ્યાનપૂર્વક પહેલાં વર્કબુકમાં તમે ટ્રેસ કરશો પ્રેક્ટિસ કરશો અને પછી નોટબુકમાં કાળજીપૂર્વક લખો